નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ગણિતમાં ભાગ 2માં પ્રકરણ 6, જેમાં આપણે સ્વાધ્યાય 6.2ના થોડા દાખલાઓ વિશેની સમજ મેળવીશું. સ્વાધ્યાય 6.2 પ્રશ્ન 1. નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો. અહીં આપણને એક આકૃતિ આપેલી છે જેમાં આપણે બહિષ્કોણ એક્સનું માપ શોધવાનું છે. વિદ્યાર્થીઓ, આ ત્રિકોણ છે. આ ત્રિકોણનો બહારનો ખૂણો જેને કહેવાય બહિષ્કોણ, અને આ છે ત્રિકોણના અંદરના ખૂણા જેને કહેવાય અંતઃસમ્મુખકોણ. અંતઃસમ્મુખકોણ, ફરી સમજો, ત્રિકોણની બહારનો ખૂણો એને કહેવાય બહિષ્કોણ, ત્રિકોણની અંદરના ખૂણા એને કહેવાય અંતઃસમ્મુખકોણ. હવે એક નિયમ છે. કયો નિયમ? તો કે બહિષ્કોણનું માપ બરાબર તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. બરાબર સમજી લો પડતી, બહિષ્કોણનું માપ એ તેના અંતઃસમ્મુખ કોણના માપોના સરવાળા જેટલું હોય છે. હવે બહિષ્કોણ કયો છે? તો કે એક્સ. તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. અંતઃસમ્મુખ કોણ કયા છે? તો કે 50 અને 70. તો આ અંતઃસમ્મુખ કોણના માપોનો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર સમજી લો, બહિષ્કોણનું માપ કે એક્સ, તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. અંતઃસમ્મુખ કોણ કોણ? 50 અને 70, એ બેનો સરવાળો. 50માં 70 ઉમેરો તો કેટલા આવશે? 120. તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ કે એક્સ બરાબર 120 અંશ. તો બરાબર ધ્યાનથી સમજો વિદ્યાર્થીઓ, આ પ્રમાણે આપણે બહિષ્કોણ એક્સનું માપ શોધી શકીએ છીએ. એવો જ એક બીજો દાખલો કરીએ, છેલ્લો દાખલો. આ ત્રિકોણ છે, આ છે ત્રિકોણનો બહારનો ખૂણો, એને કહેવાય બહિષ્કોણ, અને આ બે છે ત્રિકોણના અંદરના ખૂણા, એને કહેવાય અંતઃસમ્મુખ કોણ. હમણાં આપણે ઉપર ભણી ગયા, નિયમ આપણને ખબર જ છે. કયો નિયમ? તો કે બહિષ્કોણનું માપ બરાબર તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. બરાબર ધ્યાનથી જુઓ, બહિષ્કોણનું માપ કેટલું? તો કે એક્સ છે. તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. અંતઃસમ્મુખ કોણ કયા છે? 30 અને 60. આ અંતઃસમ્મુખ કોણ છે 30 અને 60, એ અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો કરવાનો. 30માં 60 ઉમેરો તો 90 થાય. તો આ રીતે આપણને જવાબ મળે છે x બરાબર 90. તો બરાબર ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, પ્રશ્ન 1 કે જેમાં આપણે બહિષ્કોણ એક્સનું માપ શોધ્યું છે. આ બહિષ્કોણ એક્સનું માપ આપણે શોધ્યું છે. આ જ પ્રમાણે જે પ્રશ્ન 1 છે એનો પહેલો અને છઠ્ઠો દાખલો મેં કરાવ્યો. બાકીના દાખલામાં લેશનમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. બીજો, ત્રીજો,
ચોથો અને પાંચમો. તો બરાબર ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, પ્રશ્ન એક કે જેમાં બહિષ્કોણ એક્સનું માપ શોધવાનું હતું, પહેલો અને છેલ્લો દાખલો મેં કરાવ્યો, આજે બાકીના દાખલા છે એ લેસનમાં તમારે પ્રેક્ટિસમાં કરવાના રહેશે. પ્રશ્ન બે, સ્વાધ્યાય 6.2, પ્રશ્ન બે, નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધો. પહેલી આકૃતિ આપણને આપવામાં આવેલી છે. હમણાં જ આપણે ભણી ગયા વિદ્યાર્થીઓ પ્રશ્ન એકમાં, આપણી પાસે નિયમ છે બહિષ્કોણનું માપ બરાબર તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. આ ત્રિકોણ છે, આ એનો બહારનો ખૂણો કે જેને આપણે બહિષ્કોણ કહીશું, આ બે એની અંદરના ખૂણા જેને અંતઃસમ્મુખ કોણ કહીશું. હવે આપણને બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે, તો કે 115. તેના અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો, અંતઃસમ્મુખ કોણ કેટલા, તો કે 50 અને એક્સ. એ 50 અને એક્સનો આપણે સરવાળો કરવાનો. 50 અને એક્સ એ અંતઃસમ્મુખ કોણ જેનો આપણે સરવાળો કરવાનો. તો બરાબર ધ્યાનથી જોઈ લો વિદ્યાર્થીઓ, આપણને શું મળ્યું, એક્સ વત્તા 50. બરાબર જોજો, એક્સ વત્તા 50 બરાબર 115. ધ્યાનથી જોજો, એક્સ વત્તા 50 બરાબર 115. તમને યાદ હોય તો આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા, એક્સને આપણે એકલો પાડવો પડશે કેમ કે એક્સની કિંમત શોધવાની છે. તો આ વત્તા 50ને દૂર કરવા પડે. તમે બહુ સારી રીતે જાણો છો, આગળના પ્રકરણમાં ભણી ગયા, અગર આપણે વત્તા 50ને દૂર કરવા હોય તો ડાબી બાજુ પણ ઓછા 50 કરવા પડે અને જમણી બાજુ પણ ઓછા 50 કરવા પડે. વત્તા 50ને દૂર કરવા છે તો ડાબી બાજુ પણ ઓછા 50, જમણી બાજુ પણ ઓછા 50. વત્તા 50 ઓછા 50 ઉડી ગયા, તો મળે છે એક્સ 115 માંથી 50 બાદ કરો, 5 ના 5, 1 માંથી 5 ના જાય, બાજુમાંથી 10 થાક, 11 માંથી 5 જાય તો 6. તો આ રીતે આપણને એક્સ મળે છે 65. તો ફાઇનલ જવાબ આવી ગયો, એક્સ બરાબર 65. આ રીતે આપણે અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધી શકીએ છીએ. આવો જ એક બીજો દાખલો જોઈએ, પાંચમો દાખલો. નિયમ એ જ રહેશે, બહિષ્કોણનું માપ એ તેના અંતઃસમ્મુખ કોણના માપોના સરવાળા જેટલું હોય છે. આ ત્રિકોણ છે, આ એનો બહારનો ખૂણો જેને કહેવાય બહિષ્કોણ, આ બે ત્રિકોણના અંદરના ખૂણા જેને કહેવાય અંતઃસમ્મુખ કોણ. બહિષ્કોણનું માપ છે 80, અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો, અંતઃસમ્મુખ કોણ કયા, તો કે 30 અને એક્સ જેનો આપણે સરવાળો કરવાનો. આ બહિષ્કોણ અને અંતઃસમ્મુખ કોણના માપોનો સરવાળો. દાખલાને થોડો સહેલો બનાવીએ, એક્સ વત્તા 30, એક્સ વત્તા 30 બરાબર 80. આપણે આગળ સમીકરણ વાળા પ્રકરણમાં ભણી ગયા, અગર આપણે એક્સની કિંમત શોધવી છે તો આ વત્તા 30ને દૂર કરવા પડશે. એ વત્તા 30ને દૂર કરવા હોય તો ડાબી બાજુએ પણ ઓછા 30 કરવા પડે, જમણી બાજુએ પણ ઓછા 30 કરવા પડે. જેવી રીતના વત્તા 50ને દૂર કરવા હોય તો ઓછા 50, એવી રીતે વત્તા 30ને દૂર કરવા છે તો ઓછા 30. વત્તા 30 અને ઓછા 30 ઉડી ગયા, મળે છે એક્સ
એસીમાંથી 30 જાય તો 50, આ રીતે આપણને જવાબ મળે છે એક્સ બરાબર 50. આમ આપણે અજ્ઞાત ખૂણા એક્સનું માપ શોધી શકીએ છીએ. વિદ્યાર્થીઓ પ્રશ્ન 2 એનો પહેલો અને 5મો દાખલો મેં કરાવ્યો, આ જ પ્રમાણે બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો આ દાખલા લેશનમાં તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. 2 દાખલા મેં તમને કરાવ્યા, આવા બાકીના દાખલા લેશનમાં તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. આમ આ વિડીયોમાં જે કંઈ દાખલા ભણાવ્યા એ દાખલાઓ ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજો અને ગણિતની નોટમાં બરાબર સમજીને લખજો. ખાસ લેશનના દાખલાઓની પ્રેક્ટિસ બરાબર કરજો જેથી આપણને ગણિત સારી રીતે આવડી શકે, સરસ સમજ પડી શકે.